गुड मॉर्निंग मित्रों मित्रों आपने पाछला वीडियो नी अंदर एक प्रश्न जोयो हतो खुशी नु महत्व। आजे मित्रों फरी पाछो एक बीजो प्रश्न मोस्ट टाइम नी पांचमो नो प्रश्न अने ए छे नीची खेत उत्पादकताना कारणो जणावो। मित्रों भारत नी एक खेती प्रधान देश होवा छता पण આપણે જેટલું જોઈએ એટલું ઉત્પાદનમાં વધારો કરી શકતા નથી। કેટલાક અસરકર્તા પરિબળો છે જેને કારણે મિત્રો ખેત ઉત્પાદકતા નીચી આવે છે। ટેકનોલોજીનો ઉપયોગ નથી કરી શકતા, જૂની પુરાણી પદ્ધતિ દ્વારા આપણે ઉત્પાદન કરીએ છીએ, કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છીએ પાણી જેવી। મિત્રો આ કારણોને કારણે આપણે ખેત ઉત્પાદકતા કેવી છે મિત્રો ઘણી નીચી છે। આ ખેત ઉત્પાદકતા નીચી હોવાના કારણો વાળો પ્રશ્ન 5 ગુણનો પૂછાય મિત્રો, યાદ રાખજો કેટલા ગુણનો 5 ગુણનો આઈએમપી છે મિત્રો। હે તો એમાં મુખ્ય જો 3 ભાગ કરે, સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો। એવી જ રીતે મિત્રો જ્યારે બીજો પ્રશ્ન આપણે ચલાવીશું ને આવતીકાલે કે ખેત નીચી ખેત ઉત્પાદકતાના ઉપાયો, ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જવા માટે કયા ઉપાયો કરશો તો એમાં પણ મિત્રો આ 3 પરિબળો આવશે, સંસ્થાકીય, ટેકનોલોજી ને અન્ય પરિબળો। ઓકે પણ અંદરનું મિત્રો થોડું ઘણું બદલાતું રહેશે, એટલે નીચી ઉત્પાદકતાના 3 કારણો, એવી જ રીતે એના ઉપાયો લાવવા હોય તો પણ એના 3 જ કારણો છે। આ 3 પદ્ધતિ મુજબ જ ઉપાયો પણ શક્ય બને। ચાલો મિત્રો જોઈએ તો ભારતની અંદર નીચી ટેકનોલોજી આ નીચી ઉત્પાદકતા માટેનું પહેલું કારણ સંસ્થાકીય પરિબળોમાં, અને સંસ્થાકીય પરિબળોની અંદર મિત્રો પહેલું કારણ જોઈએ ને તો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા। પહેલી વસ્તુ તો એ છે મિત્રો સંસ્થાકીય પરિબળો। ભારતનો ખેડૂત મિત્રો સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે। મિત્રો તમે જુઓ ને તો ભારતના ખેડૂતને ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય બધી જ સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે। મિત્રો કહેવાનો મતલબ એમ છે કે અંગ્રેજોના સમયમાં દાખલ કરેલી એવી મૈસૂર ઉઘરાવવાની પ્રથામાં ભરે છે, એના પછી મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત દિરાની સવલત, ખેત પેદાશની વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલત, જમીન માલિકી પ્રથા, આ બધા જ આવા સંસ્થાકીય પરિબળો અવરોધ કરે છે મિત્રો। અને એવા પરિબળોની અંદર પહેલું પરિબળ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા। તમને ખબર હોય મિત્રો દેશ આઝાદ થયો એના પહેલા જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પદ્ધતિઓ હતી। કેટલી પદ્ધતિઓ હતી મિત્રો? 3। પરીક્ષાની અંદર પૂછાય કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની કઈ કઈ પદ્ધતિઓ, તો 3 પદ્ધતિઓ હતી। એક મહાલવારી પ્રથા, બે રૈયતવારી પ્રથા અને 3 જમીનદાર। મિત્રો મહેસૂલ ઉઘરાવવા માટેની આ 3 પ્રથાઓ બહુ પ્રાચીન સમયની છે, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા અને જમીનદારી પ્રથા। મિત્રો આપણને ખબર છે કે ભારતની અંદર અમુક વિસ્તારની અંદર જમીન ફક્ત જમીન માલિકો પાસે જ હોય, ખેડૂતો એટલે ઘણો ત્યાર શ્રીમાન ખેડૂતો, જે નાના ખેડૂતો છે એ લોકોએ એ જમીનદારની જમીનમાં ખેતી કરવાની। મિત્રો ઉત્પાદનનો મોટા ભાગ એ ભાડા સ્વરૂપે જમીનદાર લઈ લેશે, બાકી વધ્યું હોય જે પોતાના સ્વ વપરાશ માટે ઉપયોગ થાય એટલું પણ આ ઘણોતિયાઓ, સીમાંત ખેડૂતો, નાના ખેડૂતોના ભાગે આવતું મિત્રો। હવે મિત્રો બીજી વસ્તુ એ છે કે આ ઉત્પાદનનો મોટો ભાગ જે જમીનદાર મિત્રો લેતો હતો એ ભાડા સ્વરૂપે લે કે પછી જમીનના ભાગ રૂપે લે, થોડો ઘણો ભાગ ખેડૂતને મળતો, આ ભાગમાં ખેડૂતનું પોતાનું જીવન ધોરણ જ પૂરું થતું હતું।
એટલે મિત્રો આમાં પ્રોબ્લેમ એ આવતો કે ખેડૂતને ઉત્પાદનમાં રસ નહોતો, કારણ કે એને જે કઈ ઉત્પાદન થાય એ કોણ લઈ જતો હતો? જમીનદાર લઈ જતો હતો, અને જમીનદાર જમીન વાવતો નહોતો એટલે એને પણ ઉત્પાદનમાં કોઈ રસ નહોતો. એટલે કહેવાનો મતલબ એમ કે બંને બાજુ મિત્રો ઉત્પાદનના પદ્ધતિમાં રસ ન હતો, એટલે ઉત્પાદકતા નીચી જોવાનું આ કારણ છે. બીજું મિત્રો છે, એ સમય સરકારે પ્રયત્ન કર્યો હતો આઝાદીના પહેલા ખેરે એની જમીન ખેર હકનો સલામતી, પરંતુ મિત્રો આ બધા કાયદાઓ એટલા સફળ થયા નહીં. સરકારે પ્રયત્ન કર્યો પરંતુ આ બધા જ કાગળ ઉપર કાયદા થયા, એનું સંપૂર્ણપણે પાલન થયું નહીં. એટલે આ કાયદાઓ પણ આ ઉત્પાદકતાને વધારે કરી શક્યા નહીં. એના પછી મિત્રો છે ખેત ધિરાણની વાત. હવે મિત્રો પહેલી વસ્તુ એ કે ગામડાનો ખેડૂત મિત્રો પહેલો તો ગરીબ વ્યક્તિ છે, એ ઉદ્યોગો જો મિત્રો કરોડોપતિ કે લાખોપતિ નથી. આ ખેડૂત કેવો છે? બિલકુલ ગરીબ ખેડૂત છે. અને આ ખેડૂતને મિત્રો પહેલું તો ખેતરમાં જ્યારે પાક વાવીએ ને ત્યારે ખેરાન, પાણી, બિયારણ, જંતુનાશક દવા, ટ્રેક્ટરના ખેર એ બધાના પૈસા ચૂકવવા પડે, અને આ બધા જ પૈસા ચૂકવવા માટે મિત્રો એને શું કરવું પડે છે? લોન લેવી પડે છે. પૈસા ધિરાણ માટે પૈસા ઉછીના લેવા પડે છે. મિત્રો એક આંકડો છે, 1951 માં ક્યારે 1951 માં 71.6% લોકો ખાનગી ધિરાણ લેતા હતા. ગામડાની અંદર વાણિયા લોકો હોય, સાહુકાર લોકો હોય, એ લોકો પોતાનું અંગત ફાઇનાન્સ એટલે કે ધિરાણ વ્યવસ્થા શરૂ કરી હતી, અને એમનું વેજનો દર પણ ઊંચો અને હિસાબમાં પણ ગડબડ. એમનો હિસાબ મિત્રો ખબર ન પડે કેવો હિસાબ હોય. હે એક વાત કરું ને તો કોઈ ખેડૂતે 100, કોઈ ખેડૂતે મિત્રો ઉછીના પૈસા લીધા હોય બરાબર, અને કોઈ વેજ ચૂકવવા જતો હોય તો ગણતરી કેવી રીતના કરે ખબર છે? 17.50, 95, 2 રૂપિયા વટાવ, 3 રૂપિયા છૂટા નથી, લાવ 100 રૂપિયા. કેવી ગણતરી કરે એ વાણિયાઓ? 17.50, 95, 2 રૂપિયા કસરના, 3 છૂટા નથી, લાવ 100 રૂપિયા. હવે મિત્રો જુઓ 17.50 કેટલા થાય? 85 થાય. પણ ગામડાના ખેડૂત પાસે શું કરે? 17.50, 95, 2 રૂપિયા કસર એટલે વટાવ છે કહીએ છે એકાઉન્ટની ભાષામાં, અને 3 રૂપિયા છૂટતા નથી, લાવ 100 રૂપિયાની નોટ. મિત્રો આવી રીતે ગરબત જેવા ગણિતનો ઉપયોગ કરી અને એ લોકો ધિરાણ આપતા હતા. એનો ભોગ કોણ બનતો હતો? ખેડૂતો બનતા હતા મિત્રો. અરે આજ ધિરાણની વાત કરીએને તો આઝાદી પછી મિત્રો એક સંસ્થા યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય કે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું 1982 થી 1982 થી નાવોલ NAARB મિત્રો નાવોલ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. મિત્રો આ એક સંસ્થા જે ખેતી ઉપર ધિરાણ આપવાનું કામ કરશે, અને મિત્રો એની સાથે સાથે ઘણી જમીન વિકાસ બેંકો પણ અસ્તિત્વમાં આવી ગઈ, ઘણી એવી સંસ્થાઓ સહકારી મંડળીઓ પણ અસ્તિત્વમાં આવી ગઈ જે ખેડૂતોને ધિરાણ આપવાનું કામ કરે છે. એમનો નફો શું? નહીં નફો નહીં નુકસાન. એટલે કહેવાનો મતલબ એમ છે કે મામૂલી વેચના ધોરણે આ ખેડૂતોને મદદ કરવાનું કામ, ખેડૂતોની જમીન સુધારણા બેંક છે જે જમીન સુધારાની લોન આપે છે, ટ્રેક્ટર, બિયારણ, જંતુનાશક દવા, હાઇબ્રિડ થાક બધું જ ખરીદવા માટે પણ આવી મંડળીઓ લોન આપે છે જે ઓછા વેચના દરે છે. એટલે મિત્રો એક ગણતરી મુજબ જોઈએ ને તો આ
સંસ્થાકીય ધિરાણનું કામ જે પહેલા 71.6% હતું ખાનગી સંસ્થાઓ એનું પ્રમાણ મિત્રો બદલીને કેટલું થઈ ગયું 27% થઈ ગયું એટલે કે હજુ પણ મિત્રો આ 27% લોકો ખાનગી ધિરાણ ઉપર પાસેથી વ્યાજ લે છે પૈસા લે છે ઉછીના બાકીના બધા આ નાવળ છે જમીન વિકાસ બેંક છે સહકારી મંડળીઓ છે એની પાસેથી હવે મિત્રો ધીમે ધીમે લોન લેવાનું શરૂ કરી નાખ્યું છે એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે દેશ આઝાદ થયો એ સમયે મિત્રો મોટા ભાગના લોકો ખાનગી ધિરાણ ઉપર ભાર મૂકતા ખાનગી ધિરાણનો વેચનો દર કેવો હતો ઊંચો હતો એટલે લોકોની ઉત્પાદકતા પણ મિત્રો હવે કોઈ લોન લેવા જાય ન જાય તો ઊંચા વેચના દરને કારણે લોકો લોન ન લે ધિરાણ ન લે અને ઉત્પાદકતા કેવી રહે મિત્રો નીચી રહેતી હતી એના પછી ત્રીજા નંબરમાં છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા મિત્રો વેચાણ વ્યવસ્થા બહુ અગત્યનું પરિબળ છે આ ખરેખર મિત્રો આપણા માર્કેટ આંતર માર્કેટ સુવિધાનું એક ભાગ જ કહેવાય મિત્રો ખેડૂતને પોતાનો ઉત્પાદન થયેલો પાક બજાર સુધી પહોંચવો જોઈએ મિત્રો ખેડૂતના ખેતરમાં અઢળક પાક ઉત્પન્ન થાય છે બજારમાં મિત્રો એ પહોંચે અને લોકો ખરીદે એ વચ્ચેનો જે સમયગાળો છે ને સમયગાળામાં મિત્રો ખેડૂત પાયમાલ થઈ જાય છે મિત્રો જ્યારે ખેડૂતના ખેતરમાંથી પાક પાકે એટલે ભાવ કેવો હોય નીચે હોય અને પાક જ્યારે બંધ થઈ જાય બરાબર ત્યારે પાકના ભાવ કેવા થઈ જાય ઊંચા થઈ જાય છે મિત્રો એમાં વાહન વ્યવહાર આવી જાય સંદેશા વ્યવહાર આવી જાય આ બધા જ પરિબળો અસર કરતા હોય છે મિત્રો અરે આપણા દેશની અંદર મિત્રો ખાસ કરીને તો એક તો ખેડૂત દેવામાં દુભાયો હોય એટલે જે કઈ ઉત્પન્ન થયેલી વસ્તુ છે ને સીધે સીધી ખેતરમાંથી મિત્રો ક્યાં મોકલી દે માર્કેટમાં મોકલી દે બજારમાં વેચવા માટે મોકલી દે અને એ સમયે વેપારી મિત્રો શું કરે છે નીચા ભાવમાં ખેડૂતોનો આ લાભ તકનો લાભ લઈ અને નીચા ભાવમાં વસ્તુ ખરીદી લે ખરીદી લે એ જ વસ્તુ થોડો સમય રાખીને ઊંચા ભાવમાં વેચે વચ્ચેના દલાલ છે બરાબર વચ્ચેના આડતિયાઓ છે વેપારી છે એ વચ્ચેનું શોષણ કરી નાખે છે ખેડૂતનું મિત્રો ખેડૂત પાસે ગરીબ હોવાને કારણે એ તરત એને પૈસાની જરૂર હોય એટલે માલ પણ ઉત્પાદકતા પણ તરતના તરત મિત્રો શું કરે છે એ વેચી દે છે એટલે કહેવાનો મતલબ એમ છે કે વેચાણ પદ્ધતિ અનુકૂળ નથી મિત્રો ખેડૂતને પણ વેચાણ પદ્ધતિની જાણકારી હોતી નથી કયા સમયે બજારમાં વસ્તુ વેચવા મૂકવી કયો ભાવ છે એનાથી અજાણ છે ખેડૂત એ તકનો લાભ લઈ જાય છે વેપારી વર્ગ મિત્રો તો આ ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ આડકતરી છે જેથી ખેત ઉત્પાદકતા નીચી હોવાનું કારણ દર્શાવે છે મિત્રો એના પછી ગ્રામીણ સમાજ વ્યવસ્થા મિત્રો આપણું જે આ ખેડૂત વર્ગ છે ને એ મોટા ભાગે ગામડામાં રહેવાવાળો અને ગામડાની અંદર રહેવાવાળો વ્યક્તિ મિત્રો હંમેશા યાદ રાખજો એ પોતાની જૂની પરંપરાગત વ્યવસ્થાથી બંધાયેલો હોય છે અરે એ એવું માને છે કે આપણા ખેતરમાં ઉત્પાદન ઓછું થાય છે આપણે ઓછું કમાવીએ છીએ એનું મુખ્ય કારણ ઈશ્વરે આપેલી આ સજા છે એ એમ માની લે છે કે ભગવાનની ઈચ્છા હશે ઈશ્વરની ઈચ્છા હશે એટલે આપણે ઓછું કમાવીએ છીએ એ બીજાનો દોષ કાઢવા જતો નથી આ એક ગ્રામીણ સોચ છે મિત્રો વ્યક્તિ સમાજની અંદર રહે છે ખેતીનો વિકાસ કરવા આવકમાં વૃદ્ધિ કરવા એને કોઈ જાતનો પ્રેરણા પણ મળતી નથી કે જાતે પણ પ્રયત્ન કરતો નથી એટલા માટે મિત્રો આ સમાજ વ્યવસ્થા એવી છે જેથી ખેત ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે તો તમારે સંસ્થાકીય પરિબળોની અંદર એક જમીન લેસું ઉઘરાવવાની પ્રથા ખેત ધીરાની પ્રથા કૃષિ પેદાશોની અને ગ્રામીણ સમાજની આ ચાર પ્રથાઓ તમારે શું કરવાની તૈયાર કરી નાખવા ચલો એના પછી મિત્રો બીજું છે અંદર ટેકનોલોજીકલ પરિબળની વાત છે તો આપણને એટલી ખબર છે કે ભારતની અંદર વર્ષો પહેલા જૂની પુરાણી પદ્ધતિની ખેતી હતી મિત્રો આજે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા પણ હજુ પણ પશ્ચિમના દેશોની તુલનામાં ભારતની અંદર ટેકનોલોજીનો ઉપયોગ ઘણો ઓછો છે
अरे मित्रों भारत में नहीं, भारत की अंदर पण एक राज्य में टेक्नोलॉजी नो उपयोग થતો તો બીજા રાજ્યમાં ઘણો ઓછો થાય છે એના પણ કેટલાક કારણો છે। મિત્રો હાલમાં ટ્રેક્ટર વડે ખેતી કરવામાં આવે છે પણ હજુ પણ ગામડાની અંદર કેટલીક જગ્યાએ બળદો દ્વારા ખેતી કરવામાં આવે છે। મિત્રો આ એક જૂની પુરાણી પદ્ધતિનો ઉપયોગ થાય છે। બીજા બિયારણમાં હાઇબ્રિડ બિયારણ બીટી બિયારણનો ઉપયોગ થાય છે હજુ પણ ગામડાઓની અંદર। મિત્રો પોતાના જૂના પુરાણા પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે, કે ઘરમાં જે પડ્યું હોય ઘઉં કે બાજરી એ જઈને વાવી દેશે, ઉત્પાદન થાય મિત્રો પરંતુ જેટલું જોઈએ એટલું ઉત્પાદન થઈ શકે નહીં। રાસાયણિક ખાતર જંતુનાશક દવા એનો ઉપયોગ નથી કરતા, છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ જેથી ઉત્પાદકતા જેટલી જોઈએ એટલી આવી શકતી નથી। આ મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આપણે નવીન પદ્ધતિનો ઉપયોગ નથી કરતા જેના કારણે ઉત્પાદકતામાં વધારો પણ કરી શકતા નથી। હવે છે મિત્રો આગળ અન્ય પરિબળો, તો અન્ય પરિબળોમાં પહેલું પરિબળ છે વસ્તીનો ભારણ। આપણને ખબર છે મિત્રો દેશની અંદર સૌથી મોટો પરિબળ વસ્તી છે, આ ઉત્પાદકતા નીચી હોવાનું કારણ મિત્રો શું છે વસ્તી, અને આ વસ્તી મોટા ભાગની વસ્તી છે ને મિત્રો ખેતી ઉપર નભટી હતી। મિત્રો દેશ આઝાદ થયો ને એ સમયે મિત્રો એમ કહે છે કે 70% લોકો ખેતી કરતા હતા, સરકારે ઉદ્યોગ ઉપર ભાર મૂકવાનું શરૂ કર્યું અને પરિણામે ખેતીમાંથી કેટલોક વર્ગ ઉદ્યોગ શહેર તરફ આવવા લાગ્યો, ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થવા લાગ્યો, એટલે કેટલોક ભાગ ખેતી પર નભતો હતો એ ત્યાંથી ઉદ્યોગ તરફ ને સેવા તરફ ગયો। ધીમે ધીમે મિત્રો 2001-2002 ની અંદર એ પ્રમાણ 58% થઈ ગયો અને છેલ્લે મિત્રો એનું પ્રમાણ કેટલું 49% થઈ ગયું। ખેતી ઉપર નભતા લોકોનું પ્રમાણ પેલા 70% હતું આઝાદ થયું ત્યારે, 1-2 માં 58% અને 13-14 માં 49%। આ આંકડાઓ નક્કી કરે છે કે ખેતી કરવાનું લોકોએ બંધ કર્યું, ખેતીમાં લોકો ઉદ્યોગ તરફ ગયા, સેવા તરફ ગયા, એટલે ખેતીમાં જે ઉત્પાદકતા એ કેવી જોવા મળે મિત્રો નીચી જોવા મળે। એક સિમ્પલ વસ્તુ છે પણ 70 માણસો ખેતી કરે ને 50 માણસો ખેતી કરે છે તો ઉત્પાદકતામાં ફરક તો રહેવાનો ને, એટલે ખુશીનું કામ જે છે ખેતીની પ્રવૃત્તિ છોડી લોકો અન્ય વ્યવસાય તરફ ગયા એટલે કે ખુશી પરનું ભારણ ઘટતું ગયું, વસ્તીનું ભારણ ઉદ્યોગ અને સેવા તરફ વળવા લાગ્યું છે, એટલા માટે મિત્રો ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે। આગળ કહે છે મિત્રો આર્થિક આયોજનનો અભાવ, એ પણ વાત સાચી છે મિત્રો, સરકારે આયોજનના અભાવમાં મિત્રો ખામી હતી। પ્રથમ પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના, એને કોણે ધ્યાનમાં લીધું? ઉદ્યોગને ધ્યાનમાં લીધું। કોણે ધ્યાનમાં લીધું મિત્રો? ઉદ્યોગને ધ્યાનમાં લીધું, ઉદ્યોગોને પંચવર્ષીય યોજનામાં મહત્વ આપ્યું, જેટલું મહત્વ એમને ઉદ્યોગોમાં આપ્યું ને મિત્રો એટલું મહત્વ જો એમને ખેતી ક્ષેત્રમાં આપ્યું હોત ને તો આજે ખેડૂતને ખેતીમાંથી ઉદ્યોગમાં લાવવાની જરૂર ન હોત મિત્રો, ગામડામાંથી શહેર બનાવવાની જરૂર જ ન હોત, ઉપરથી મિત્રો લોકો સુખી અને સંપન્ન ખેડૂત હોત। પરંતુ સરકારે આ ખેતી ક્ષેત્રની બેદરકારી, ખેતી ક્ષેત્રની તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં અને મિત્રો આના કારણે ગામડાનો ખેડૂતને ઉદ્યોગ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। આ એક ખોટી પ્રણાલીના કારણે મિત્રો સરકારનું બિન આયોજકીય કામ કહેવાય મિત્રો, જે જગ્યાએ રોજગારી મળે ત્યાં આગળ જ મિત્રો એમને રોજગારી આપવાનો પ્રયત્ન કરાય, એથી ગુજરાતી મીડિયા બંધ કરીને અંગ્રેજી મીડિયામાં લઈ જાય પછી કે વિદેશમાં મોકલે એ ન થાય મિત્રો। આ આયોજનનો અભાવ હતો મિત્રો અને આ અભાવને કારણે મિત્રો એ ખરેખર ઉત્પાદકતા કેવી જોવા મળે છે ખેતીની અંદર? નીચી ઉત્પાદકતા। તો મિત્રો આ એક આખો પ્રશ્ન તમારી 5 ગુણો તૈયાર કરી નાખવાનો, દરેકની અંદર લગભગ 3-4 લીટી 5 લીટી લખાય એવી રીતે મુદ્દાઓ વાળી અને લખવાના। પહેલું અહીંયા મૈસૂર ઉઘરાણી પ્રથાઓ કેટલી હતી? 3, આ 2 માર્ક્સનો પ્રશ્ન કે 1 માર્ક્સનો પ્રશ્ન અલગ રીતે આવી શકે, નાર્મદો ગુરુ નામે ત્યારે એની સ્થાપના કરવામાં આવી એ પણ આવી શકે મિત્રો, ઓકે। બીજું તો ખાલી ખાસ એટલું મહત્વનું નથી પણ આખો પ્રશ્ન મિત્રો તમારે તૈયાર કરી નાખવાનો।